તપ ઋતુના ચોથા અઠવાડિયાનો ગુરુવાર ધર્મસભા આજે સંત તુરીબિયસનું પર્વ ઉજવે છે. ઈસુપંથી તરીકે મારા વાણી, વર્તન અને કાર્યોથી ફક્ત અને ફક્ત પ્રભુનો મહિમા થાય તે વાત મારે ધ્યાનમાં રાખવી. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 31-47. હું જો મારે પોતાને માટે સાક્ષી આપતો હોઉં તો એ મારી સાક્ષીની કિંમત નથી. મારે માટે સાક્ષી આપનાર બીજો છે અને મને ખબર છે કે મારે વિશે તેણે આપેલી સાક્ષી વજૂદવાળી છે. તમે યોહાનને પૂછાવ્યું હતું અને તેણે સત્યને પક્ષે સાક્ષી આપી હતી. હું માણસની સાક્ષી ઉપર આધાર રાખું છું એમ નહીં, પણ હું આ એટલા માટે કહું છું કે તમારો ઉદ્ધાર થાય. યોહાન તો જળહળ જળહળ બળતો દીવો હતો અને તમે થોડા સમય માટે તેના પ્રકાશમાં આનંદ માણવા રાજી હતા, પણ મારી પાસે જે સાક્ષી છે તે યોહાનની સાક્ષી કરતાં વધુ વજનદાર છે. પિતાએ મને જે કામો પાર પાડવાને સોંપેલા છે, આ જે કામો હું કરી રહ્યો છું તે જ સાક્ષી પૂરે છે કે મને પિતાએ મોકલેલો છે. વળી મને મોકલનાર પિતા પોતે પણ મારે વિશે સાક્ષી પૂરે છે. તમે કદી એનો સાદ સાંભળ્યો નથી કે એનું રૂપ જોયું નથી, અને એની વાણી તમારા હૈયે વસતી નથી, કારણ તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમને શ્રદ્ધા નથી. તમે શાસ્ત્રો ફંફોસો છો કારણ તમે એમ માનો છો કે એમાં તમારે માટે શાશ્વત જીવન રહેલું છે, પણ એ શાસ્ત્ર તો મારે પક્ષે સાક્ષી પૂરે છે. તેમ છતાં એ જીવન મેળવવા માટે તમે મારી પાસે આવવા માગતા નથી. હું માણસો પાસે માન મેળવવા ઈચ્છતો નથી, પણ હું તમને ઓળખું છું અને જાણું છું કે તમારામાં ઈશ્વરનો પ્રેમ નથી. હું મારા પિતાને નામે આવ્યો છું અને તમે મારો સ્વીકાર કરતા નથી. જો કોઈ બીજો તેને પોતાને નામે આવે તો તેનો તમે સ્વીકાર કરશો. તમે એકબીજા પાસે માન મેળવવા ઈચ્છો છો અને એક અને અદ્વિતીય ઈશ્વર તરફથી મળતા માનની ઈચ્છા રાખતા નથી, એટલે તમારામાં શ્રદ્ધા પ્રગટે શી રીતે? એમ ન માનશો કે હું પિતા સમક્ષ તમારી ઉપર આરોપ મૂકીશ. તમારા ઉપર આરોપ મૂકનાર તો મોશે છે, જેના ઉપર તમારો મદાર છે. તમે જો મોશેને માનતા હોત તો મને પણ માનત, કારણ તેણે મારે વિશે જ લખેલું છે. પણ જો તમે એનું લખેલું જ માનતા ન હો તો મારા વચન શી રીતે માનવાના હતા? ઈસુ ઇસરાયેલી સમાજમાં માનવ બન્યા છે. ઇસરાયેલી સમાજનો એક રિવાજ છે, જો કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવે અને જો બે યહૂદીઓ સાક્ષી આપે કે તે આરોપ સાચો છે તો એ બે સાક્ષીઓને આધારે આરોપ ગુનો બની જાય છે અને આરોપી ગુનેગાર ગણાય. એ જ પ્રમાણે જો કોઈ બાબત રજૂ કરવામાં આવે અને બે યહૂદીઓ એ બાબતના ટેકામાં સાક્ષી આપે તો એ બાબત સત્ય તરીકે પ્રસ્થાપિત થાય. ઈસુ, તેમનું જીવન, તેમના કાર્યો યહૂદી માટે કોયડારૂપ છે. ઈસુએ 38 વર્ષથી પીડાતા ભાઈને સાજો કર્યો છે, પણ એ સાજા કરવાનો દિવસ વિશ્રામવાર હતો અને એ વિશ્રામવારે ઈસુ સાજા થયેલા ભાઈને તેની પથારી ઉપાડવા કહે છે. સાચું પૂછો તો ઈસુ પરમપિતા તરફથી મોકલવામાં આવેલા છે
અને પરમપિતાની ઈચ્છા પૂરી કરનાર છે. આ સત્યની કોઈકે સાક્ષી આપવી પડે એટલે ઈસુ પોતાને પક્ષે સાક્ષી આપનારાઓને રજૂ કરે છે. ઈસુ પોતે પોતા વિશે સાક્ષી આપી શકે કારણ ઈસુ સત્યવાદી છે, પણ પોતાના વિશે પોતે આપેલી સાક્ષીને યહૂદી સમાજ સ્વીકારતો નથી. ઈસુનો બીજો સાક્ષી છે સ્નાન સંસ્કારક યુહાન. યુહાને સાક્ષી આપી હતી કે તેઓ પોતે અભિષિક્ત નથી, અભિષિક્ત તેમના પછી આવનાર છે. ઈસુનો ત્રીજો સાક્ષી છે ઈસુને પરમપિતાએ સોંપેલા કાર્યો. એ કાર્યો છે જીવન આપવું, સજીવન કરવું, ન્યાય તોડવો. ઈસુનો ચોથો સાક્ષી છે પરમપિતા પોતે. જોકે પરમપિતા અદ્રશ્ય છે એટલે યહૂદીઓને પરમપિતામાં શ્રદ્ધા બેસતી નથી. સ્નાન સંસ્કારક યુહાન અને ઈસુના કાર્યો તો દ્રશ્યમાન છે. ઈસુનો પાંચમો સાક્ષી છે બાઇબલ. બાઇબલમાં પૈગંબરોને મુખે ઈસુની આગાહી કરવામાં આવેલી છે. આ સાક્ષીઓનો સ્વીકાર કરી યહૂદીઓ ઈસુને માન આપે એવું ઈસુ ઈચ્છતા નથી. ઈસુ તો ઈચ્છે છે કે આ સાક્ષીઓને આધારે યહૂદીઓ ઈસુને માન આપે, ઈસુનો સ્વીકાર કરે અને ઉદ્ધાર પામે. ઈસુ સમગ્ર માનવજાતના ઉદ્ધાર અર્થે આવ્યા છે. સૂર્યપ્રકાશ આપવામાં આવ્યો છે, પણ આપણે જો આપણી આંખો જ ના ખોલીએ તો આપણે જોઈ શકીશું નહીં. વરસાદ આપણને ભીંજવા જ આવ્યો છે, પણ જો આપણે છત્રી બંધ ના કરીએ તો આપણે ભીંજાઈશું જ નહીં. આપણા સહકારની જરૂર પડે જ. એટલે યહૂદીઓ ઉપર સહકાર ન આપવાનો આરોપ મૂકી શકાય, પણ એ આરોપ મૂકનાર મોશે હશે. યહૂદીઓ મોશેને માને છે. આ મોશે ઈસુ વિશે જ આગાહી કરે છે. યહૂદીઓ મોશેની એ આગાહીઓ માનતા નથી એટલે મોશે તેમના ઉપર આરોપ મૂકશે. આપણે માટે ઈસુના સાક્ષીઓ છે આપણા જીવનમાં થયેલા ચમત્કારો, આપણને મળતી કૃપાઓ, આપણને મળતા સંસ્કારો. ઈસુ ભલે અદ્રશ્ય છે, પણ આપણા જીવનમાં આજે પણ થતા ચમત્કારો આપણે અનુભવીએ છીએ. ખ્રિસ્ત પ્રસાદ અને પ્રાયશ્ચિત સંસ્કાર દ્વારા આપણે ઈસુને પ્રાપ્ત કરીએ છીએ. આપણે ઈસુમાં શ્રદ્ધા મૂકીએ જેથી આપણો ઉદ્ધાર થાય. નાની અમથી ભેટ શ્રદ્ધાની દેજે માલિક મમ જીવનમાં. નાની અમથી ભેટ શ્રદ્ધાની દેજે માલિક મમ જીવનમાં. રાઈ ન દાણા જેટલી શ્રદ્ધા કે કાયમ મારા દિલમાં. નાની અમથી ભેટ શ્રદ્ધાની દેજે માલિક મમ જીવનમાં. દયાળુ હેશ્વર મુજમાં ભરોસો અડગ રાખી હસતા જખમો ઝીલો હસતા
શકાની દેજે માલિક મમ જીવનમાં કૃપાળુ પરમેશ્વર દયાળુ હે ઈશ્વર બીજાનો ભરોસો પ્રભુ તુજમાં